समांतर प्लेट कैपेसिटर नु कैपेसिटन्स आपने आपलू छे 8 पिको फेराड है कैपेसिटन्स आपलू छे એટલે કોનું મૂલ્ય થયું સી કેપેસિટન્સ 8 पिको फेराडे એટલે સી બરાબર 8 ગુણ્યા એ લખ્યું છે 1 પિકો ફેરાડે યાદ રાખજો 1 પિકો પિકો નું મૂલ્ય થાય 10^-12 તો આ થઈ જશે 8 ગુણ્યા 10^-12 ફેરાડે કેપેસિટન્સ નું એકમ ફેરાડે પિકો ફેરાડે ને આપણે કન્વર્ટ કર્યો છે ફેરાડે માં જરૂરી નથી કે પરીક્ષામાં તમને આ કન્વર્ઝન આપે યાદ રાખવાનું પિકો એટલે 10^-12 જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે આ પછીની વાત છે જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક ડાયઇલેક્ટ્રિક અચળાંકની સંજ્ઞા આપણે શું લઈએ છે કે કે 6 ડાયઇલેક્ટ્રિક અચળાંક કે = 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે એટલે સૌથી પહેલા તમને શું આપ્યું છે કે ભાઈ જો બે પ્લેટો વચ્ચે હવા ભરવામાં આવે હવા તો એનું કેપેસિટન્સ આપણને આપી દીધું છે એનાથી શું મળે કેપેસિટન્સ નું સૂત્ર શું છે પ્રિયા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી પણ કોઈ જગ્યાએ વિદ્યુત ભાર અને વોલ્ટેજ ની કોઈ ચર્ચા કરી છે તો કયું સૂત્ર ઓકે કે ઇન્ટુ સી 0 પણ બરાબર છે ખોટું નથી ઓકે એ તો સરખામણીનું પણ એ સિવાય બીજું કયું સૂત્ર છે જે આપણે યુઝ કરીએ છીએ આ તારું જે સૂત્ર છે પરફેક્ટ જ છે સમાંતર પ્લેટ કેપેસિટર લખ્યું છે સમાંતર પ્લેટ એટલે એનું સૂત્ર તમારે વાપરવું પડે સમાંતર ના ના એ જ બોલશે પ્રિયા જ બોલશે છોકરી કેપેસિટરનું સૂત્ર જોઈએ છે મારે બે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું છે કેટલી વાર લાગે આ બોલતા પણ આપણે આજુબાજુ ફાંફો મારીએ એ ચાલે નહીં C ઇઝ ઇક્વલ ટુ A એપ્સિલોન 0 અપોન D આનાથી શું થશે તમને કેપેસિટન્સ આપ્યો છે આનાથી કશું મળશે મળે કશું A અપોન D મળે એપ્સિલોન 0 તો તમે વેલ્યુ છે જ એપ્સિલોન 0 ની પણ એ પણ શા માટે મૂકીએ બંનેમાં વપરાવવાનું જ છે તો આપણે એવું લખી દઈએ એક કામ કરીએ અને સમીકરણ નંબર 1 આપી દઈએ જે આપણે સૂત્ર ઓલરેડી તારવ્યું છે પણ છતાં એકવાર દાખલો ગણીએ તો મને લાગે સૂત્રને તારવી લેવો જોઈએ આ ક્યારે હવા ભરેલી હોય ત્યારે ઓકે હવે જ્યારે તમે ડાયઇલેક્ટ્રિક અચળાંક મૂકો છો તો ડી કેવો થઈ જાય છે અહીં લખ્યું છે જો પ્લેટ વચ્ચેનું અંતર ડી અંતર અડધું કરવામાં આવે તો હવે જે ડી ડેશ છે ડી ડેશ એ કેટલું થઈ જશે પહેલા કરતા અડધું એટલે ડી બાય 2 થઈ જશે બરાબર જ્યારે તમે પ્લેટને અડધી કરો છો બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરો છો તો જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે હવે કેટલું થશે એને ડી ડેશ કહીએ એ પહેલું ડી હતું હવે ડી બાય 2 થઈ જશે તો તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક વડે ભરવામાં આવે છે તો સી ડેશ બરાબર સૂત્ર તો એ જ રહેશે એ એપ્સિલોન 0 અપોન ડી ડેશ અહીં ચેન્જ કરું ડી ડેશ પણ ડાયઇલેક્ટ્રિક અચળાંક ભર્યો છે તેનું સૂત્ર શું છે ડાયઇલેક્ટ્રિક વાળું કેપેસિટર હોય તો અહીં સૂત્રમાં શું ચેન્જ આવે યસ ગુડ કે એ એપ્સિલોન 0 અપોન ડી ડેશ માટે સી ડેશ બરાબર આપણને ખબર છે કે કે આપણને આપેલો છે પણ પછી મૂકીએ આપણે એ એપ્સિલોન 0 અને ડી ડેશ એટલે કોણ ડી ડેશ એટલે ડી બાય 2 તો ડી ડેશ ની જગ્યાએ તમે મૂકી દો ડી બાય 2 આ 2 ઉપર જશે માટે સી ડેશ બરાબર ઉપર ગયું 2k એ એપ્સિલોન 0 અપોન ડી સમજ પડી કે ના પડી ઓકે માટે સી ડેશ બરાબર 2k આ કોણ છે આ એ એપ્સિલોન 0 અપોન ડી એટલે સી જ છે
એટલે અહીં તમે સી મૂકી શકો છો. અહીં કેમ પેલું સૂત્ર ના મૂક્યું સી બરાબર સી ડેશ? રીઝન, કારણ કે અહીં કેપેસિટરની પ્લેટ અડધી કરવામાં આવી એટલે એ પ્રમાણે ચેન્જીસ થશે તમારા. સી બરાબર કેસી ની વાત કરું છું. તો સી ડેશ બરાબર, હવે તમારી પાસે વેલ્યુ આવી ગઈ ટુ, કે કેટલા છ છે અને કેપેસિટન્સ આપણને ઓલરેડી આપી દીધું છે 8 પીકો ફેરાડે, એટલે 8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 12 ફેરાડે. તો સી ડેશ બરાબર 12 8 96, 96 ગુણ્યા 10 રેસ ટુ 12 માઇનસ 12 ફેરાડે. કોઈને તકલીફ હોય તો પૂછી લે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા દાખલાને કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરો. હંમેશા તમને એક કેપેસિટર આપેલો છે જેમાં ફક્ત હવા ભરેલી છે અને એનું કેપેસિટન્સ તમને આપી દીધું છે. ઓકે, એટલે તમારી પાસે કેપેસિટન્સ મળી ગયું. બીજું અહીં લખ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર, એટલે તમે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી કેમ લેવાનો? વિદ્યુતભાર આપ્યો નથી તો વોલ્ટેજ આપ્યો નથી, ચર્ચા નથી થતી. પણ અહીં લખ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું છે? C is equal to A epsilon 0 upon D. મને આવું આવડે છે કે સમાંતર પ્લેટ શબ્દ વપરાયો છે એટલે હું સૂત્ર લખી દઉં છું. બીજું આનું કેપેસિટન્સ પણ મને આપી દીધું છે. કેટલું આપ્યું છે? C is equal to 8 into પીકો ફેરાડે છે એટલે 10 રેસ ટુ માઇનસ 12 ફેરાડે. હવે જો મારી ઈચ્છા થાય, બરાબર મારી ઈચ્છા થાય તો હું આને મૂકી દઈશ, C ની વેલ્યુ મૂકી દઈશ. C બરાબર 8 ગુણ્યા 10 ની માઇનસ 12, તો મને મૂલ્ય બીજું શેનું મળશે? આખાનું જ મળશે, A એપ્સિલોન 0 અપોન D નું. તો મારે નથી મૂકવું, રવા દઉં, સમીકરણ નંબર 1 આપી દઉં છું. હવે શું કરવામાં આવે? હવે પ્લેટો વચ્ચેનું, પ્લેટો વચ્ચે નું અંતર અડધું કરતા, અડધું જો અંતર અડધું કરશો તો નવું અંતર થઈ જશે ડી ડેશ. બરાબર શું થઈ ગયું? ડી બાય ટુ. પણ તમને આમાં પણ આનંદ ના થયો? બે પ્લેટ વચ્ચેનું અંતર જો ખાલી અડધું કરી દીધું હોત અને પૂછત ને કે કેપેસિટન્સ કેટલું, નવું કેપેસિટન્સ કેટલું, તો લખી દે સી ડેશ બરાબર એ એપ્સિલોન 0 અપોન ડી ડેશ, અને ડી ડેશ ની જગ્યાએ મૂકી દે ડી બાય ટુ. ખ્યાલ આવી ગયો? પણ પાછો આમાં એમને આનંદ ના થયો કે ખાલી પેટ અડધું કરો, એવું નહીં, અંદર કંઈક ભરો ને પાછું, કંઈક એટલે શું? ડાયઇલેક્ટ્રિક પદાર્થ. અને એનું મૂલ્ય કેટલું છે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું? 6, એટલે કે બરાબર 6. ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય એવો કંઈક ડાયઇલેક્ટ્રિક પદાર્થ આમાં ભરી દો. તો એનું સૂત્ર શું છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ માટે? ડાયઇલેક્ટ્રિક પદાર્થ જો તમે ભરેલું હોય તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું છે? સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે એ એપ્સિલોન 0 અપોન ડી. અહીં ડી ડેશ છે તો ડી ડેશ માટે સી ડેશ બરાબર કે કેટલો છે મારી પાસે? 6 ગુણ્યા એ એપ્સિલોન 0 અપોન ડી ડેશ, એટલે શું? અડધું થઈ ગયું એટલે ડી બાય ટુ. આ ટુ ઉપર જશે માટે સી ડેશ બરાબર 6 દુ 12 ગુણ્યા એ એપ્સિલોન 0 અપોન ડી. ઓકે, પણ આ કોણ છે? આ કોણ છે? સી. માટે સૂત્ર શું થઈ જશે? સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ સી. સિમ્પલ, વેલ્યુ મૂકી દો, જવાબ લાવી દો. 12 ઇન્ટુ સી, સી આપણને આપેલો છે 8 ગુણ્યા 10 ની માઇનસ 12 ફેરાડે. બોલો હવે કોઈ તકલીફ હજુ? શ્યોર, કન્ફર્મ? ધારો કે ખાલી સીધે સીધું, યાદ રાખજો, ખાલી ડાયલેક્ટ્રિક પદાર્થ નાખી દીધો હોત ને અને સ્થાન ઘટાડ્યું ના હોત, એટલે અંતર ઘટાડ્યું ના હોત, તો સિમ્પલ સૂત્ર આવી જાત. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 12 સી, સોરી 12 સી કઈ 6 સી, 6 ડાયલેક્ટ્રિક અચળાંક છે. કારણ કે આપણું સૂત્ર છે ડાયરેક્ટ જ સી ડેશ બરાબર કે સી. કોણ કહેતું હતું? પ્રિયા કહેતી હતી ને સી ડેશ બરાબર કે સી. ઓકે, પણ અહીં અંતર ઘટાડ્યું છે એટલે આપણે થોડુંક ડિટેલ કર્યું છે. કરો આનો આન્સર લખી લે.
ફેરાડે માં લખો, પીકો ફેરાડ માં કોઈ વાંધો નથી. પીકો ફેરાડ માં લખશો તો બાજુમાં તો લખશો તો ખરા ને પીએફ, ફેરાડે માં લખશો તો ફેરાડે માં. હવે પેલું કઈ છઠ્ઠા ધોરણ ના દાખલા જેવું નથી સાંધવા, પણ મીટરમાં જ જોઈએ. ટીચર એવું કે ને કે મીટરમાં જ જોઈએ મને, તો ઇમ્પોર્ટન્ટ નથી. હા, એટલું ખાસ જોવું પડે તમારે કે જે તમે સૂત્રો વાપરો છો, વેલ્યુ વાપરો. અહીં તો કે ની વેલ્યુ આપી છે, અચળ છે એટલે ચાલી જાય. પણ કોઈ એવી વેલ્યુ આપી હોત જે મતલબ પીકો ફેરાડે ને ફેરાડે જ યુઝ કરતા હોય, એસઆઈ એકમ નો યુઝ કરતો, ત્યારે તમારે ચેન્જ કરવું પડે. જેમ કે બળ, બળનું મૂલ્ય જો ન્યુટનમાં આપ્યું હોય તો પછી તમારે એ પ્રમાણે સૂત્ર વાપરવું. ચેન્જ કરું. દરેક 9 પીકો ફેરાડે કેટલા છે? દરેક 9 પીકો ફેરાડે ધરાવતા કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર, દરેકનું મૂલ્ય સમાન છે. 3 કેપેસિટર છે અને દરેકનું મૂલ્ય સમાન છે. કેટલું? 9 પીકો ફેરાડે જેટલું કેપેસિટન્સ છે. અને કેવી રીતે જોડેલા છે? જોરદાર યાર, આ તો મસ્ત દાખલો છે. કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં સાહેબ. ઓકે, તો પહેલા તો આપણી પાસે 3 છે, તો C1 is equal to C2 is equal to C3. 3 સરખા છે એટલે આપણે લખી દઈએ. પહેલા બીજું સંયોજનનું કુલ કેપેસિટન્સ પછી લખીએ. લખો નીચે C1 is equal to C2 is equal to C3 is equal to કેટલા? 9 પીકો ફેરાડે. 9 પીકો ફેરાડે. એને તમે તમારી જાતે પેલું લખી લો બાજુમાં. 9 પીકો ફેરાડે એટલે 9 × 10^-12 ફેરાડે, એ જાતે લખજો, હું નથી લખતો. બીજું શ્રેણીમાં જોડેલા છે, અગત્યની એ વસ્તુ છે. શ્રેણીમાં તો શ્રેણીમાં જોડેલા હોય યાત્રી, બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો એનું સૂત્ર શું? સંયોજનનું સૂત્ર. વેરી ગુડ બેટા, વેરી ગુડ. તેનો મતલબ 3 જોડેલા હોય તો સેમ જ થશે સૂત્ર. 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3. લખો. શ્રેણીમાં જોડેલા હોય માટે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3. તમે 3 સરખા છે ઇઝ ઇક્વલ ટુ સી કરીને લખી શકો છો, પણ હું નથી લખાવતો એવી રીતે. હું વ્યવસ્થિત ગણતરી જ કરાવું છું. માટે 1/9 હું પીકો ફેરાડમાં જ રહેવા દઉં છું. 1/9 + 1/9 માટે 1/C ઇઝ ઇક્વલ ટુ 3/9 માટે C = 3 પીકો ફેરાડે મળે છે. C ઇઝ ઇક્વલ ટુ 3 પીકો ફેરાડે. ક્લિયર? વધ્યા? સિમ્પલ દાખલો છે, બહુ ખાસ બુદ્ધિ વાપરવાની નથી. હવે અગત્યનું છે, આ શ્રેણીમાં જોડેલા હોય, ઓકે, તો ખબર છે શું સરખું હતું? યાદ છે થિયરીની અંદર શું સરખું હોય શ્રેણી? ઓકે, વિદ્યુત ભાર. પછી કોઈ બોલ્યું બીજું? મેં સંભળાયું નહીં. કોઈ બોલ્યું એ સિવાય? થિયરી યાદ કરો. સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ યાદ છે ને? ત્યાંથી તો આપણે જતા હતા. વોલ્ટેજ સમાન હોય 3 પર. ત્રણે ત્રણ પર વોલ્ટેજ સમાન હોય કે ના હોય? અચ્છા, ઓકે, સમાંતરમાં હોય. માટે તો આપણે શું કરતા હતા?
શેમાં? શ્રેણીમાં વોલ્ટેજ સમાન હોય. વોલ્ટેજ અને વિદ્યુત સ્થિતિમાન બેટા એક જ થાય, વીજ કહીએ આપણે. તો શ્રેણીમાં સરખા હોય કે જુદા જુદા હોય? જુદા જુદા હોય. અને સમાંતરમાં સમાન હોય. ઓકે, તો જુદા જુદા હોય એનો મતલબ એવો થયો, સાંભળજો ખાસ, એનો મતલબ એવો થયો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 થાય. તો દરેક કેપેસિટરને સમાંતર હોય તો સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 થાય કે ના થાય શ્રેણીમાં? ઓકે, માટે V બરાબર શું થશે? વોલ્ટેજ આપેલો છે 120 વોલ્ટ, આ સંયોજનને 120 વોલ્ટનો સપ્લાય આપ્યો છે, એટલે કુલ વોલ્ટેજ 120 વોલ્ટ છે. તો હું શું કરીશ, મને આ આપી દીધો છે V 120, તો V1 પ્લસ V2 પ્લસ V3. પણ તમને ખબર છે, સાંભળજો ખાસ ધ્યાન આપજો, કે ભાઈ C ઇઝ ઇક્વલ ટુ Q/V બરાબર. આ કેપેસિટર સરખો છે, આપણી પાસે કેપેસિટર સરખો છે અને વિદ્યુતભારનું મૂલ્ય તો સેમ જ મળે ને, કારણ કે પ્રવાહનું મૂલ્ય પણ સરખું જાય તો વિદ્યુતભારનું મૂલ્ય પણ સમાન મળે. તો એનો મતલબ એવો થયો કે અહીં કેપેસિટન્સ સરખું છે. યાદ રાખો V ઇઝ ઇક્વલ ટુ Q/C. તો શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય સમાન જ હશે, તો Q સમાન છે અને અહીં C પણ સમાન છે. તમે જુઓ C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3, એટલે વોલ્ટેજ પણ કેવો હશે, બધાને સમાન મળશે. અહીં લખી લો, આ થઈ ગયો હોય તો પહેલા આ બાકી છે, ફટાફટ લખી લેજો. હેલો, હા બોલે. આજે જરા બહાર જઈએ, અને એવું નહીં એક્સ્ટ્રા મંગાવી લેજો, એનો કોઈ વાંધો નથી. એક્સ્ટ્રામાં બહુ વધારે નહીં, બહુ વધારે નહીં, જસ્ટ ફોર ટેસ્ટ માટે મંગાવી લેજો. ચલો થઈ ગયું આટલું. ઓકે, હવે તમને કીધું એવી રીતે સમાન કેપેસિટન્સ છે, Q તો સમાન જ રહેવાનો છે. શ્રેણી જોડમાં વિદ્યુત પ્રવાહ દરેકને સમાન મળે એવી રીતે કેપેસિટન્સમાં વિદ્યુતભાર પણ સમાન હશે. તો લખો, અહીં ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ સમાન હોવાથી વોલ્ટેજ પણ સમાન મળશે. માટે આપણે એવું કહી શકીએ કે ત્રણે ત્રણ સમાન છે, એટલે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V', એટલે 120 બરાબર 3V' થઈ જશે. ત્રણે ત્રણ સરખા હોય તો માટે V' બરાબર 40, V1 બરાબર V2 બરાબર V3 બરાબર V', ત્રણે ત્રણ સરખા છે તો V' પ્લસ V' પ્લસ V', એટલે 3V', માટે V' બરાબર 40, એટલે ત્રણે ત્રણ પર કેટલો વોલ્ટેજ હશે? 40 વોલ્ટ નો વોલ્ટેજ હશે. કેટલાને કન્ફ્યુઝન છે આ દાખલામાં? નથી ને? આના પરથી કહું છું કે વિદ્યુતભાર શ્રેણીમાં સમાન જ હશે દરેક કેપેસિટર પર, જે રીતે પ્રવાહ સમાન હોય. તો કેપેસિટર સમાન આપી દીધો છે અહીં, તો પછી વોલ્ટેજ કેવો થશે? સમાન જ થશે, કોઈ ઓપ્શન નથી. એક બીજું ઉદાહરણ આપી દઉં, તમને મજા આવી જશે, એ તમે તરત પકડી લેશો. એક સપ્લાય 120 વોલ્ટનો છે, 120 વોલ્ટનો સપ્લાય છે, અને હું 40-40 વોલ્ટના બલ્બ લગાડું છું, તો ત્રણે ત્રણ સમાન રીતે પ્રકાશિત થશે કે ઓછા વધતા રીતે થશે? સમાન, કારણ કે 40-40 વોલ્ટનો ડિવાઈડ થઈ ગયું. પણ એક 40નો લગાડું, એક 100નો લગાડું અને એક 60નો લગાડું, તો પછી
છે 120 વોલ્ટ જ, પણ એકને 40 વોલ્ટ છે, એક 60 છે અને એક 100 છે, તો 200 વોલ્ટ થઈ ગયા. ટોટલ કેટલો થઈ ગયો? 200 વોલ્ટ. ડિમાન્ડ છે 200 વોલ્ટની, મળે છે 120 વોલ્ટ, તો પછી સરખો સરખી રીતે પ્રકાશિત નહીં થાય. ક્લિયર? આ એના પછી ફરીથી સેમ જ છે. પહેલો દાખલો, પહેલો પોઈન્ટ તો દરેક જણ જાતે કરશે. સંયોજનનું કુલ કેપેસિટન્સ, સંયોજનનું કુલ કેપેસિટન્સ દરેક વિદ્યાર્થી જાતે કરશે. બોલો શું કહો છો? ગણી નાખો સંયોજનનું કુલ કેપેસિટન્સ. હવે બીજો વિચારો, આ સંયોજનને 100 વોલ્ટનો સપ્લાય. પહેલા તો મને એવું કહી દો, ઋતિકા સૂત્ર કયું વાપર્યું? કેપેસિટર સમાંતર જોડેલા હોય તો સૂત્ર કયું વપરાય? ઋતિકા, બિનિશા તારો કેમેરો ઉપર છે, યાદ રાખજે. ઋતિકા છે જ નહીં. હા રિયા, વેરી ગુડ. સમાંતર જોડેલા હોય તો C is equal to C1 plus C2 plus C3. અને આ બધા આપેલા છે, સીધો સરવાળો થઈ ગયો. કેટલા થશે? 4 ને 3 7 ને 2 9, એટલે કુલ કેપેસિટન્સ થશે 9 પીકો ફેરાડે. ઓકે, હવે છે જો આ સંયોજનને 100 વોલ્ટનો સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? તો કેપેસિટરના વિદ્યુતભારનું સૂત્ર શું થશે? હા, આના માટે તમારે એવું વિચારવું પડે કે સમાંતરે જોડેલો હોય તો વોલ્ટેજનો સંબંધ કેવો હોય? સમાન. યસ, તો લખી લો, આ ત્રણેય કેપેસિટરને સમાન વોલ્ટેજ મળશે. એ પહેલા લખી લો, આ ત્રણેય કેપેસિટરને સમાન વોલ્ટેજ V is equal to 100 વોલ્ટ મળશે. માટે C1 is equal to Q, વિદ્યુતભાર અલગ અલગ હશે, Q1 upon V. V કેમ? તમને ખબર હોવી જોઈએ કે સમાન વોલ્ટેજ મળશે બધાને. તો C1 કેટલો છે મારી પાસે? 2 પીકો ફેરાડે, એટલે 2 × 10⁻¹² ફેરાડે. Q1 મારે શોધવાનો છે, Q1 છેદમાં વોલ્ટેજ કેટલો? 100. માટે Q1 બરાબર 2 × 10⁻¹² ગુણ્યા આ 100 છે એટલે 10⁻². માટે Q1 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻¹૦ શું? કુલંબ. એવી રીતે 3 શોધી કાઢો.
चलो फिनिश्ड જઈએ આગળ. સેલા લઈ ગયા ને, મને ખબર હતી આજે સાંજનો સમય થોડોક આમ કંટાળાજનક, મેં લાવો ટેસ્ટી દાખલા મૂક્યા સ્પાઈસી ચા જોડે લેવા એવા. કે કૃષ્ણ સાહેબ ગમે તે હોય મને તો કંટાળો જ આવે. આજે દુઃખ છે લાગે, મમ્મીએ બહુ ખખડાઈ લાગે છે કે પપ્પાએ ખખડાયા. હા કૃષ્ણ તારો ચહેરો દુખી દુખી જેવો હોય છે હું. ચાલો બે પ્લેટો વચ્ચે હવા હોય, જો ફરીથી દાખલો, બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ, એટલે આ કોની સંજ્ઞા શું લેશો? બોલો, પ્લેટનું ક્ષેત્રફળ એ 6 × 10⁻³ અને મીટર સ્ક્વેર માં છે એટલે સરસ. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી 3 મિલીમીટર છે, એટલે 3 × 10⁻³ માં ફેરવા, વેરી ગુડ. સેન્ટીમીટર હશે તો -1 થઈ જશે, મીટર હશે તો 3 થશે. હવે હું દાખલો છે યાર, આ કેપેસિટન્સ, કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. સૂત્ર સિમ્પલ. ઉત્સવ કયું સૂત્ર વાપરશો? ઓકે, એ એપ્સિલોન 0/d. હા, જો કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો હોત, લો આ અજય સરને ઉઠાઈને એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો ને, તો કે થઈ જાત, કે તો મૂકી દો બધી વેલ્યુ મૂકી દો અને સાદુરૂપ આપી દો. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે, પહેલા કેપેસિટર શોધી કાઢો, કેપેસિટન્સ શોધી કાઢો, તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? દરેક પ્લેટ પર, દરેક પ્લેટ પર એટલે બંને પ્લેટ પરની વાત છે. પહેલા મને સી શોધી નાખો. એ છે તમારી પાસે 6 × 10⁻³. હા, એપ્સિલોન 0 નું વેલ્યુ હું ભૂલી ગયો. ના 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 ના, એવી તો નહીં ભૂલો, અલગ રીતે ભૂલો. તો શું નામ? ટ્વિંકલ, મહેરબાની આપની જો મને યાદ કરાવી દેશો એપ્સિલોન 0 નું મૂલ્ય. તો તમે પણ ભૂલી ગયા. હા કૃષ્ણ, જોઈ લે જોઈ લે, ઉતાવળ કરીને જોઈ લે. હા બેટા, પાના ફેરો ફેરો ફેરો. હા, આમ આમ કરીને, આમ આમ કરીને ફેરો. વેલ્યુ હું હતું મનમિત, તું ચૂપ રે, મારા મનમિત ને પૂછ. બોલ મનમિત. હું સંસ્કૃત માં બોલો કે હું લા, 8.85 × 10⁻¹². ઓકે, અંતર 3 × 10⁻³. મૂલ્ય જણાવો કેટલું થયું? 17.7. 10⁻¹² ક્યાં છે? ઓકે, ફેરેડે. ફેરેડે. હવે આ મને નહીં આવડતું યાર, જો આ કેપેસિટરને 100 વોલ્ટનો સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર સૂત્ર શું આવશે? સી મળી ગયું, એન્જોય કરો. ઓકે, ચાની ચુસ્કીઓ સાથે દાખલો એન્જોય કરો. સી ઇઝ ઇક્વલ ટુ Q/V. માટે સી, સી તો આપણી પાસે છે દરેક પર પ્લેટ પરનો વિદ્યુત ભાર. સી તમારી પાસે છે 17.7 × 10⁻¹² અને વોલ્ટેજ 100 વોલ્ટ છે. નેક્સ્ટ શું છે?
અધ્યાય 2.8 માં આપેલ કેપેસિટર એટલે આ જ દાખલો લેવાનો છે 9 માં. થઈ જાય તરત જણો. શું કરીશું વિચારો, આના પછી છે બીજા દાખલા. ઓકે, તમારી ચોપડીનો જ દાખલો છે આ. 2.9 હા આપ્યો છે લગભગ. હવે 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે કે અવાહક પદાર્થ નાખી દઈએ એટલે કે ઇલેક્ટ્રિક પદાર્થ આપી દીધો છે. તો પહેલા તો તમારે શું કરવું પડશે? સી શોધવો પડશે. આગળનો દાખલો છે પણ ખાલી એની અંદર સી નાખી દીધો છે તો સૂત્ર શું થઈ જશે? બરાબર સી ડેશ કહીએ, સી ડેશ, સી ડેશ બરાબર એમ. તો તમે આગળના કેપેસિટરને, આ જે કેપેસિટન્સ આવ્યું આ કેપેસિટન્સ એને કે વડે ગુણી નાખો તો પણ આવી જશે. આ સૂત્ર તમે ડાયરેક્ટ વાપરો, કાં તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે સી ડાયરેક્ટ કે ની કહ્યું. ના ના ના, સી ડેશ બરાબર કે સી. સૂત્ર ચેક કરો તો કે ડાયરેક્ટ તમે મૂકી દેશો તો પણ ચાલશે, નહીં તો આમાં મૂકીને સાદું રૂપ જે તમારે કરવું હોય ડિપેન્ડ તમારા પર કરે. મને ખાલી કેપેસિટન્સ કહી દો કેટલું આવ્યું. માઇકા અંદર નાખો છો અબ્રક, છ ગુણ્યા 17.7 હતું ને, ગુણ્યા 10 ની માઇનસ 12 કેટલો થાય છે? 10 ની માઇનસ 12 આ થયો, આ વેલ્યુ થઈ. ચાલો હવે શું કરવાનું છે? તો હવે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે, પહેલું છે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે એટલે આપણને મળી ગયો પહેલો. ઓકે, તો વિદ્યુત ભાર કેટલો રહેશે? બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે. પ્રશ્ન જ ક્યાં છે? સ્વાધ્યાય 2.8 માં કેપેસિટરની, ઓકે, એટલે મારા ખ્યાલથી વોલ્ટેજ જ શોધ, અરે વિદ્યુત ભાર જ શોધવાનો છે. આમાં વિદ્યુત ભાર જ શોધ્યો હતો ને આપણે, વિદ્યુત ભાર કેટલો હશે? ઓકે, તો હવે વિદ્યુત ભાર શોધી કાઢવાનો દાખલો એ જ છે, ખાલી એવું કીધું છે કે હવે આમાં અભ્રક નાખી દો. તો C is equal to C dash is equal to Q upon V. તો Q કેટલો થઈ જશે? C dash into V. આનો જે જવાબ આવ્યો વોલ્ટેજ વડે ગુણી નાખો. હા એ જ એ જ દાખલો, સેમ દાખલો છે.
ચલો હવે પોઈન્ટ શું, પહેલો તો પતી ગયો, બીજો વોલ્ટેજ સપ્લાય નું જોડાણ દૂર કર્યા બાદ, વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ શું થશે? હવે વોલ્ટેજ સપ્લાય ધારો કે દૂર કરી દો તો જે કેપેસિટર ચાર્જ થઈ ગયો છે એમાં કોઈ ઘટાડો થશે? વોલ્ટેજ નું કામ શું છે? પ્રવાહ આપીને ચાર્જ કરવાનું. તો એકવાર ચાર્જ થઈ ગયા પછી કોઈ ચેન્જીસ આવશે કેપેસિટરમાં? હા કે ના? એક કેપેસિટર છે, તમે એને સપ્લાય આપ્યો તો એ ચાર્જ થઈ ગયો. હવે તમે વોલ્ટેજ દૂર કરો છો તો એના ચાર્જિંગમાં કોઈ ફેરફાર આવશે? બેટરીને આપણે વિદ્યુતભાર ચાર્જ નો ચેન્જ આવે. ઓકે, એટલે લખો વોલ્ટેજ સપ્લાય દૂર કરતા વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થશે નહીં, માટે ક્યુ અચળ જળવાયેલો રહેશે. ક્યુ અચળ જળવાયેલો રહેશે એટલે આટલો ને આટલો જ રહેશે. ઓકે, આમાં જેટલો તો એટલો જ રહેશે. આમાં એકચ્યુઅલી છે ને એને સ્પષ્ટ કર્યું નથી શું જોઈએ છે, એટલે આપણે ગુચવાયા કરીએ. અને કહી દઉં શું ચર્ચા કરો, વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાય. એક વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે, અને બીજું વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યો હોય ત્યારે શું દાખલ કરવામાં આવે, આ તો શું ફેર પડે એનાથી? તો વોલ્ટેજ સપ્લાય આપણે જયારે જોડેલું હતું ત્યારે તો જોઈ લીધું, હવે દૂર કરવામાં તો શું ફેરફાર પડશે? કોઈ ફરક ના પડે? શ્યોર? ક્યુ સેમ જ છે. ઓકે, એટલે એ જે હશે તે જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં આવે, કારણ કે તમારી પાસે વિદ્યુત ભાર સમાન થઈ જશે એટલે કેપેસિટન્સ પણ સેમ જ રહેશે, વોલ્ટેજની કોઈ અસર થાય નહીં, કારણ કે આપણી પાસે સૂત્ર છે એ એપ્સિલોન ઝીરો અપોન ડી, તમને યાદ છે? કોઈક જગ્યાએ આવી ગયું છે કેપેસિટન્સ કઈ કઈ બાબત પર આધાર રાખે. મેં કીધું તું યાદ રાખજો, નોંધી લો, ભૌતિક અવસ્થા પર, બે પ્લેટોની જાડાઈ અને બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ પર આધાર રાખે, એટલે કોઈ ચેન્જીસ નહીં આવે. ચલો, 12 પીકો ફેરાડે નું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? એટલે કેપેસિટરની કેપેસિટરમાં સંગ્રહેલી ઉર્જા, અનિરુદ્ધ, કેપેસિટરમાં સંગ્રહેલી ઉર્જાનું સૂત્ર, તમારી પાસે કેપેસિટર સી આપેલો છે, કેપેસિટન્સ આપેલો છે, અનિરુદ્ધ કેટલી વાર લાગે? કેપેસિટરમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા સૃષ્ટિ બીજું કયું છે 1/2 QV. બીજું એટલે બધા બહુ સૂત્ર, પણ સર વાપરીએ કયા આમાં?
જોઈ લો આ ઉદાહરણ આવડી જશે. હવે આપણે કેપેસિટરના દાખલા પૂરા થઈ ગયા આ જગ્યાએ. હવે અહીં ઉદાહરણ નંબર 2.1 આવે, ચોપડી કાઢીને બેસી નહીં જવાનું, જસ્ટ જોઈ લો એકવાર ખાલી. આ વિદ્યુત ભાર આપેલો છે, 9 સેમી દૂર આવેલા હોય તો P બિંદુ સ્થિતિમાન, સ્થિતિમાનનું સૂત્ર બસ તો મૂકી દો. ક્યુ છે તમારી પાસે, આર પણ છે, તો સ્થિતિમાન મળી જશે. આ જાતે કરવાનું છે, હોમવર્કમાં આપું છું, એટલે પ્લીઝ એકવાર જોઈ લો ખાલી મારી વાત. એટલે વિદ્યુત ભાર આપેલો છે અને અંતર આપેલો છે KQ, પણ આ સીધું સૂત્ર. તે પરથી 2×10⁻⁻ વિદ્યુત ભારને અનંત અંતરથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યની ગણતરી, કાર્યનું સૂત્ર. કાર્ય એટલે શું? કાર્ય, સ્થિતિ ઉર્જા, KQ1 Q2 upon R. તો એનો મતલબ એવો થયો કે આ એક વિદ્યુત ભાર આપ્યો, આ એક બીજો વિદ્યુત ભાર આપ્યો, Q1 Q2 આપ્યો, અને R અનંત અંતરેથી અહીં લાવવાનું છે, એટલે અંતર તો 9 સેમી જ રહેશે. બંને વચ્ચેનું અંતર તો આ તમે જાતે કરશો. હા બિલકુલ બિલકુલ બિલકુલ. ઉદાહરણ 2.2, બે અલગ 15 સેમી અંતર, આ રવા દાવ હું કરીશ, મસ્ત દાખલો છે, થોડીક સમજાવવામાં મજા આવશે. બીજા ઉદાહરણના દાખલા છે, એ તમે લખી લો, એ તમારી જાતે જ કરવાના છે. સિમ્પલ દાખલા છે, એટલે બહુ કંઈ ખાસ એના પર ચર્ચા કરવાની રહેતી નથી. હા, એમાં કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને પૂછી લેજો. ઉદાહરણ 2.2, સોરી, ઉદાહરણ 2.1 આપ્યો ને મેં તમને હમણાં, ઓકે. પછી 2.5 નો પહેલો આપણે તો કરજો, અધરવાઇઝ કઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલે કેપેસિટરના એકાદ બે દાખલા આપણે ગણાવીશું. હા, સ્વાધ્યાયનો 2.2, સ્વાધ્યાયનો 2.2 ટ્રાય કરજો. 2.4 તો આવડશે જ, ભૂલથી આ ચેપ્ટરમાં મૂકી દીધો છે, છે એ વિદ્યુત ક્ષેત્રનો દાખલો 2.4. ઓકે, તો આપણે બધા દાખલા અહીં પતી જાય, પહેલો બાકી રહેશે. મેં તમને 2.2 અને 2.4 આપ્યા, એટલે પહેલો બાકી રહેશે અને છેલ્લો બાકી રહેશે, એટલે પહેલો ને 11મો, એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ ગયું. આ 2.3 હવે વાક્ય ખાલી સમજૂતી છે, તો 2.1 અને 2.11 બાકી રહે, એટલે બાકીના ઉદાહરણ છે. તો સમજો છો, મેં તમને કીધું હતું કે એક કલાક આપણને દાખલા ગણવામાં જોઈએ. બીજું, કાલે એક્સ્ટ્રા દાખલાઓ આના ઉદાહરણના કરવાના છે, અને આ ખૂબ જ અગત્યનો દાખલો છે કે બે વિદ્યુત ભારો વચ્ચે સ્થિતિમાન ક્યાં શૂન્ય થશે એવું શોધવાનું છે. ઓકે, મળીએ 6:15 વાગી ગયા. ટાટા, બાય બાય, સી યુ.